સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી સ્વામીબ્રહ્મસ્વરૂપ સ્વામી દ્વારા નિત્યકથામાં સમસ્ત હોડેદરા પરિવારના ધર્મગુરુ ગોરખનાથ વિશે અભદ્ર ટિપ્પણી કરી ગોરખનાથના સંપ્રદાયના સાધુ સંતોનું જાહેરમાં અપમાન કરાયું હોવાના આક્ષેપ થયા છે ત્યારે પોરબંદરના આરટીઆઈ એક્ટિવિસ્ટ ભનુભાઈ ઓડેદરાએ આ અંગે એસપી તથા કલેક્ટરને લેખિત રજૂઆત કરી આ સ્વામી સામે કાયદાકીય કાર્યવાહી કરવા માંગ કરી છે થોડા દિવસ પહેલાં વડતાળ સ્થિત સ્વામિનારાયણ મંદિરના બ્રહ્મ સ્વરૂપ સ્વામીએ જે ગોરક્ષ આશ્રમ વિશે જે અભદ્ર મા વાણી વિલાસ કરેલો છે એને એમ કીધું છે કે આ કાન ફટાવો છે રાક્ષસો છે કારણ કે અમારા ધર્મગુરુ છે નાથ સંપ્રદાય અમારા ધર્મગુરુ છે ઓડેદરા છે અને આ દેશની અંદર લગભગ મોટા ભાગના સંતો જે નાથ સંપ્રદાયના જે સાધુ હોય એ નાગા સાધુઓ હોય છે અને જીદી સાધુ હોય છે પણ જે સ્વામિનારાયણના સંતોએ જે આક્ષેપો કર્યા છે એ તો ધંધાધારી સાધુઓ છે તમામ એટલે આજે મેં આ માગણી કરેલી છે કલેક્ટર અને પોલીસ અધિકારીને પણ લખેલું છે કે આ બ્રહ્મ સ્વરૂપ સ્વામી સામે કાયદાશીર કાર્યવાહી કરે અમારી લા ધાર્મિક લાગણી દુભા દુભાયેલી છે પોરબંદર જિલ્લામાં સૌથી મોટું જ્યાં ગોરખનાથે સાધના કરી છે ઓરદર સ્થિત ગોરખનાથ મંદિર પણ છે અને જૂનાગઢમાં ગોરખ આશ્રમ છે સોટુનાથ બાપુ હોય કે પછી ગમે તે નાથ સંપ્રદાયના સાધુઓ એના વિશે જ્યારે અભદ્ર બોલે ત્યારે અમારે ના છૂટકે બોલવું પડે ક્યાં તો એ જાહેરમાં માફી માગે ને એના સામે પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવાની અમારે ફરજ પડશે